નમસ્કાર, આપની સાથે હું છું વિધાતા. મહત્વના સમાચારથી શરૂઆત કરીએ. રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે હોબાળો મચ્યો, બબાલ થઈ. એનસીપીના નેતા રેશ્મા પટેલ અને ભાજપના ઉદય કાનગડ વચ્ચે બોલાચાલી થઈ હતી. વોર્ડ નંબર 13ના ઉમેદવારોના ફોર્મ ભરાતી વખતે રેશ્મા પટેલ મેન્ડેટ માટે બોલાચાલી કરી અધિક કલેક્ટરની ચેમ્બરમાંથી રેશ્મા પટેલને ટીંગાટોડી કરવામાં આવી. થોડીવાર માટે જોઈ રહ્યા છો કે માહોલ ગરમાઈ ગયો હતો. બોલાચાલીના દ્રશ્યો, રેશ્મા પટેલ અને ઉદય કાનગડ વચ્ચે બોલાચાલી થઈ હતી અને માહોલ ઉગ્ર બન્યો હતો. ત્યારબાદ રેશ્મા પટેલને ઓફિસમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. છ મનપામાં કુલ 168 ફોર્મ ભરવામાં આવ્યા છે. અમદાવાદમાં 66 ફોર્મ ભરાયા છે. અમદાવાદમાં 15 મહિલા અને 51 પુરુષ ઉમેદવારોએ ફોર્મ. રાજકોટની જો વાત કરીએ, 37% ફોર્મ ભરાયા. 10 મહિલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તો 27 પુરુષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા. જામનગરમાં 26 ફોર્મ ભરાયા, જેમાંથી 10 મહિલા અને 16 પુરુષ ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. તો ભાવનગરમાં 15, સુરતમાં 14 ફોર્મ ભરાયા, જામનગરમાં 10 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. ભાજપમાં નામોની જાહેરાત પણ ફોર્મ આવતીકાલે જ્યાં ભરવામાં આવશે. ઉમેદવારો વેજલપુર વોર્ડ અને સરખેજ વોર્ડના ઉમેદવારો આવતીકાલે ફોર્મ ભરશે. વેજલપુર વોર્ડમાં 2 ઉમેદવારો નવા છે તો સરખેજ વોર્ડમાં 3 ઉમેદવારો નવા છે. નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. તો ભાજપના ઉમેદવારો ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં લેટ થતાં કાલે ફોર્મ ભરશે. કોંગ્રેસે સીધા મેન્ડેટ આપવાનું શરૂ કર્યાની સંભાવના. જ્યાં રામોલમાં કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ ભર્યા, 4 ઉમેદવારોએ કોંગ્રેસમાંથી ફોર્મ ભરાવે છે અને ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસે અમદાવાદમાં ઉમેદવારોની જે યાદી જાહેર કરી હતી તેમાં રામોલ વોર્ડમાંથી એક પણ નામની જાહેરાત નહોતી થઈ. રાજુભાઈ ભરવાડે કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી તો ધીરેન ભરવાડ, જીકલ ચૌહાણે પણ ઉમેદવારી નોંધાવી છે. રમીલાબહેન સોલંકી પણ કોંગ્રેસ ઉમેદવાર. તો સવાલ એ છે કે શું કોંગ્રેસે બળવાખોરી અને હોબાળો થવાના ડરથી સીધા જ મેન્ડેટ આપવાનું શરૂ કર્યું છે કે શું? તો સુરતમાં ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ વિરોધનો વંટોળ ઉભો થયો છે. 5 વોર્ડના કાર્યકરોમાં રોષ ફેલાયો. બીજેપી કાર્યાલયથી લઈને પ્રદેશ પ્રમુખ પાટીલની ઓફિસ પર મોરચો માંડવામાં આવ્યો. ભાજપી ઉમેદવારો જાહેર કરતા કહીં ખુશી કહીં ગમ જેવો ઘાટ જોવા મળ્યો. સુરત શહેરના અલગ અલગ વોર્ડમાં આયાતી ઉમેદવારોના નામ જાહેર થતાં જ આંતરિક અસંતોષ પણ જોવા મળી રહ્યો છે. ભાજપના જ કાર્યકરો દ્વારા વિરોધ થઈ રહ્યો છે ત્યારે આયાતી ઉમેદવાર મૂકવામાં આવતા સ્થાનિક કાર્યકર્તાઓમાં ગુસ્સો અને રોષ ઉભરી આવ્યો છે. તો કેટલાક કાર્યકરોના સમાજના એક પણ વ્યક્તિને ટિકિટ ન મળતા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. હાલ 5 જેટલા સરથાણ, ઉધના, ડિંડોલી, પૂર્ણા અને પાંડેસરા વોર્ડમાં કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળ્યો. તો ભાજપ કાર્યાલયથી લઈને પ્રદેશ પ્રમુખ પાટીલની ઓફિસ પર મોરચો માંડવામાં આવ્યો. વોર્ડ નંબર 27માં ઉત્તર ભારતીય ઉમેદવારને ટિકિટ ફાળવવામાં આવતા સ્થાનિક ગુજરાતી મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વોર્ડ નંબર 28ના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. વોર્ડ નંબર 3માં આયાતી ઉમેદવાર ભાવેશ ડુબરિયા અને ધર્મેશ સરસિયાનો વિરોધ થઈ રહ્યો છે. વડોદરા ભાજપની વાત કરીએ, વોર્ડ નંબર 18માં ભડકો જોવા મળ્યો. 80થી વધુ કાર્યકર્તાઓએ રાજીનામા આપી દીધા. સિનિયર અને જૂના નેતાઓને ટિકિટ નહીં અપાતા વિરોધનો સૂર જોવા મળ્યો છે. તો નારાજ કાર્યકરો આગળની રણનીતિ એકત્ર કરવા માટે જ્યાં જોવા મળ્યા છે તો અપક્ષ પેનલ પણ ઊભી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. વોર્ડ નંબર 18માં શ્રુતા પ્રધાન અને આરતી જયસ્પાલની ટિકિટનો વિરોધ નોંધાવાયો. ટિકિટ માટે દાવેદારી કરનાર મહિલાઓ અને સક્રિય કાર્યકરો હોબાળો મચાવ્યો. આયાતી ઉમેદવાર અમારે પર ઠોકી બેસાડવામાં આવ્યા છે તેવું પણ કહેવામાં આવ્યું છે. તો અમે ચૂંટણીમાં ભાજપ માટે કામ નહીં કરીએ તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી. ટિકિટો જાહેર થયા બાદ જે બળવો છે તે સામે આવી રહ્યો છે. હાલ આપણે વોર્ડ નંબર 18ની અંદર છે, જ્યાં શ્રુતિ પ્રધાન અને આરતીબેન જયસ્વાલને ટિકિટ મળતા વિરોધ થયો છે. ત્યારે ત્યાંના સ્થાનિકોનું માનવું છે કે જે દાવેદારો છે અને જે મહિલા કાર્યકર્તાઓ જે સક્રિય હતા તેમને ટિકિટ નહીં અપાતા હોબાળો મચ્યો છે. અયાથી ઉમેદવારને ઠોકી બેસાડવામાં આવ્યા છે. આપણે અહીં આગળના સિનિયર નેતા સાથે વાત કરીશું. ટિકિટ નથી મળી, વિરોધ છે, શા માટે? મારું નામ નરેન્દ્ર પટેલ છે.
વોર્ડ 18 નો પૂર્વ પ્રમુખ છું. મને હું પાર્ટીમાં 25 વર્ષથી સખત મહેનત કરી છે, સંગઠનને મજબૂત કર્યું છે અને સાથે સાથે કોર્પોરેટર લેવલના પણ કામો મેં કરેલા છે. ધારાસભ્યની ગ્રાન્ટ પણ પૂરેપૂરી ખેંચી લઈને પબ્લિકના કામો કર્યા છે. 25 વર્ષમાં મેં પહેલી જ વખત પાર્ટી પાસે ટિકિટની અપેક્ષા રાખી, છતાં પણ પાર્ટીએ ટિકિટ ન આપવાથી અને પાર્ટીના નિયમ પ્રમાણે કે 60 વર્ષની ઉપરનાને ટિકિટ નહીં આપી, તો મારું અત્યારે 56મું રનિંગ છે. તો મને આ છેલ્લો ચાન્સ હતો ચૂંટણી લડવાનો, એ મેં માગણી કરવા છતાં પણ પાર્ટીએ આ વસ્તુ ધ્યાનમાં નથી રાખી. તો શા માટે હું મજૂરી કર્યા કરું? હું એક ધંધાદારી માણસ છું. નફો જોતો હોય એ નફાના રૂપે મેં ભારતીય જનતા પાર્ટીને 25 વર્ષમાં મેં બહુ જ નફો કરીને આપ્યો છે. હવે મારાથી ભારતીય જનતા પાર્ટી માટે કોઈ નફો કરવાની મારી કોઈ તાકાત રહી નથી. એટલે કાર્યકરોમાં ખૂબ રોષ છે, છેલ્લો ચાન્સ હતો ટિકિટ માગવા માટે. હાલ જે રનિંગ કાઉન્સિલર છે ગાર્ગીબેન આપણી સાથે છે. ગાર્ગીબેન, તમને ટિકિટ નથી મળી, તમને રિપીટ નથી કરવામાં આવ્યા અને બહારના અયાતી ઉમેદવારને લાવવામાં આવ્યા, શું કહેશો? અમને રિપીટ કરવામાં નથી આવ્યા, એનાથી અમને કોઈ વિરોધ જ નથી. કેમ કે અમને તો પાર્ટીએ બહુ સરસ આપ્યું, 5 વર્ષની કામગીરી અમે ખૂબ સરસ રીતે કરી છે. એનું ઉદાહરણ છે કે વિરોધ પક્ષે અમારી પાર્ટીમાં જોડાવા માટે પ્રયત્ન કરવો પડ્યો, એ અમારી કામગીરીનું જ એક રેલ છે. પણ આજે ઉમેદવારને જે ટિકિટ આપી છે તો એવું લાગે છે નેતાઓને કે ટીમ ફરીવાર પેનલ આવી શકશે? એ સવાલ તો અમારો. કોનો વિરોધ? વિરોધ કોનો છે? અમારી બધી બહેનોનો, બે બહેનોનો જોરદાર વિરોધ છે. કયા કયા બહેનોનો અને શું એમનું શું છે, શા માટે વિરોધ? એમનો વિરોધ એમ છે બધાને ભેગા થઈને કે કદાચ એ બેન સક્રિય સભ્ય પણ ન હતી, કદાચ 2 મહિનાથી જ આવી હતી એવું પણ કહેવાઈ રહ્યું છે. અને બીજા બેન બાજુના વોર્ડમાં છે. અમને કહેવું એવું છે કે અમારી વોર્ડની કોઈ બી બહેનોને આપણે અમને કોઈ પ્રોબ્લેમ નથી. શું હવે અપક્ષ પેનલ બનાવવાની કે પછી ભારતીય જનતા માટે પાર્ટી માટે કામ કરવાનું? આગળની રણનીતિ અમે વિચારીને નક્કી કરી. એટલે શું આજે પાર્ટી માટે કામ કરવાનું કે એ રણનીતિ હજુ અમે બધા ભેગા થઈને હજુ વિચારી રહ્યા છે. જે બિલકુલ, એટલે લોકો હજુ વિચારી રહ્યા છે કે અપક્ષ લડવું કે ભારતીય જનતા પાર્ટી માટે કામ કરવું. પણ અહીંયા આગળ જોઈ રહ્યા છો કે રાજીનામાની તૈયારી કરવામાં આવી રહી છે. આ લોકો રાજીનામા પણ લખી દીધા છે ને, જે છે તે બીજો ડૉક્ટર વિજય શાહને આપીને પણ આવ્યા છે. એટલે સંપૂર્ણપણે કહી શકાય કે ભાજપમાં બળવો જે છે તે ચની ચરમસીમાએ પહોંચ્યો છે. અંકિત ગોંડશીકર, News 18 ગુજરાતી, વડોદરા. તો અત્યારે ભાજપમાં જ્યાં 4 રાજીનામા પડ્યા, જામનગરમાં પૂર્વ ડેપ્યુટી મેયર કરશન કરમૂરે રાજીનામું આપ્યું છે. ઉપપ્રમુખ જ્યોતિ મારવાડિયાએ પણ રાજીનામું આપ્યું છે. લીગલ સેલના પ્રમુખે રાજીનામું ધરી દીધું. યુવા મોરચાના સંદીપ સોલંકીએ પણ રાજીનામું આપ્યું છે. તો નારાજગી સાથે રાજીનામાનો દોર જોવા મળ્યો છે. એક પછી એક જામનગરમાં ભાજપના ખાસ મહત્વના ગણાતા લોકોએ રાજીનામા ધરી દીધા છે. ડેપ્યુટી જે મેયર છે કરશનભાઈ કરમૂર, તેમણે પણ રાજીનામું આપ્યું. ઉપપ્રમુખ જ્યોતિ મારવાડિયાએ પણ રાજીનામું ધરી દીધું છે. તો જામનગરમાં ભાજપના 5 લોકો કોંગ્રેસના સંપર્કમાં છે. વોર્ડ નંબર 2ના મહામંત્રી હંસાબહેન ત્રિવેદી કોંગ્રેસમાં જોડાયા છે. ટિકિટ નહીં મળવાથી નારાજગી સાથે તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ડાંગ જિલ્લા કોંગ્રેસ પાર્ટીને વધુ એક ઝટકો મળ્યો છે. જિલ્લા પંચાયતના પૂર્વ શિક્ષણ સમિતિના અધ્યક્ષ મનીષાબેન ગાંગુડે, પૂર્વ આરોગ્ય સમિતિના અધ્યક્ષ ભાગવત દેશમુખ તેમજ મોટી સંખ્યામાં 4 ગ્રામ પંચાયતના 200થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા. ધારાસભ્ય જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો સહિત હજારો કાર્યકરોને મંત્રી ગણપત વસાવા ભાજપની વિકાસ યાત્રામાં જોડવા સફળ રહ્યા છે. તો ખાસ કરીને ગ્રેસના પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત, જિલ્લા પંચાયતના બાંધકામ અધ્યક્ષ ચંદ્ર ગાવિત બાદ જિલ્લા પંચાયતના અન્ય સભ્યો ભાજપમાં જોડાતા કોંગ્રેસનું અસ્તિત્વ ભયમાં મુકાયું છે. નરેન્દ્રભાઈ મોદી સાહેબની કામગીરી જોઈને વિજયભાઈ રૂપાણી સાહેબે જે ડાંગ જિલ્લાની અંદર આ ડાંગના વિકાસ માટે, આદિવાસી સમાજના વિકાસ માટે જે કાર્યો કર્યા છે એ જોઈને આજે લગભગ 200 કરતા વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અરવલ્લીમાં ચૂંટણીને લઈને પોલીસ સતર્ક બની છે. ચૂંટણીને પગલે રાજસ્થાન બોર્ડર પર સઘન ચેકિંગ હાથ ધરાયું છે. શામળાજી નજીકની રતનપુર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ થઈ રહ્યું છે અને પોલીસની રાઉન્ડ ધી ક્લોક ચેકિંગની કામગીરી જોવા મળી રહી છે. રાજસ્થાન બાજુથી આવતા નાના મોટા તમામ વાહનોનું ચેકિંગ હાથ ધરાયું છે. મોરબીમાં આગામી સમયમાં નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે, ત્યારે તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે અને ઈવીએમ મશીનને જુદા જુદા મતદાન મથકોએ વિતરણ કરવામાં આવ્યા.
મોરબી જિલ્લામાં આગામી સમયમાં મોરબી નગરપાલિકા, વાંકાનેર નગરપાલિકા, માળિયા નગરપાલિકા અને મોરબી માળિયા, હળવદ વાંકાનેર અને ટંકારાની જિલ્લા તેમજ તાલુકા પંચાયતની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે કુલ મળીને 7,27,207 જેટલા મતદાતાઓ જિલ્લા અને તાલુકા પંચાયતના 672 ઉમેદવારો તેમજ નગરપાલિકાના 189 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે, જેના માટે મોરબી વહીવટીતંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવા માટે પોલિંગ સ્ટાફ 4,897ના પોલિંગ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. એમની પ્રથમ તાલીમ તારીખ 5, 6 અને 7 એમ 3 દિવસ માટે કરવામાં આવશે. તે માટેના રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરો ફાઇનલ કરી દેવામાં આવ્યા છે, સ્ટ્રોંગરૂમ ફાઇનલ કરી દેવામાં આવ્યા છે. ઈવીએમની ફર્સ્ટ લેવલ ચેકિંગ પૂરી કરી અને આવતીકાલે સમગ્ર ચૂંટણી અધિકારીઓને એની ઈવીએમની ફાળવણી કરી દેવામાં આવનાર છે. મોરબી જિલ્લામાં આગામી સમયમાં જ્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને મોરબી નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે કહી શકે કે ઈવીએમ સહિતની તૈયારીઓ કરી દેવામાં આવી છે. જે દ્રશ્યો તમને બતાવવા જઈશ ન્યૂઝ 18 ગુજરાતી પર, કે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના 672 ઉમેદવાર છે અને પાલિકાના જે 189 ઉમેદવારોની જે કહી શકે કે ચૂંટણી યોજાનાર છે, જે ચૂંટણી પર જે તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કહી શકાય કે 1200થી વધુ પોલીસ સ્ટાફ અને 108 ઝોનલ અધિકારીઓ સાથે જે 2 આરઓ અધિકારી પણ રહેશે, તેના આધારે જે કહી શકાય કે તમામ જગ્યાએ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. વીસી ટેકનિકલ હાઈસ્કૂલ છે, તેમાં 1-7 વોર્ડ મોરબી નગરપાલિકા જે દ્રશ્યો બતાવવા જઈશ વીસી ટેકનિકલ હાઈસ્કૂલના છે. જ્યારે અન્ય જે બી વિંગ છે, 8-13 વોર્ડના ગણતરી તેમાં થવાની છે. તો બીજી બાજુ માળિયાની વાત કરવા જઈએ તો તે મોડેમ સ્કૂલ મોટી બરારમાં કરવાના છે. હળવદની વાત કરવા જઈએ તો હળવદ મોડેમ સ્કૂલ અને ટંકારાની આઈટીઆઈ ખાતે, વાંકાનેરની પણ અમરસિંહ હાઈસ્કૂલ ખાતે આજે મતગણતરી થવાની છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ અધિકારી છે તેના દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સભા સરઘસ સહિતની જે કાર્યવાહી છે તે પણ હાલ ચુસ્ત બંદોબસ્ત સાથે ગોઠવવામાં આવી છે. 18 જેટલા જાહેરનામા પણ જાહેર કરવામાં આવ્યા છે. આપણી સાથે અહીંયાના જે અધિકારી છે, ડીએ જાડેજા જે મામલતદાર છે, તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે. આપણે એમની પાસેથી જાણીએ શું સ્થિતિ છે, સાહેબ કઈ રીતની અહીંયા જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નમસ્તે અતુલભાઈ, આજે જિલ્લા કક્ષાના વેરહાઉસમાંથી દરેક તાલુકાને ઈવીએમ ફાળવવામાં આવે છે. એટલે દરેક તાલુકાને જે જિલ્લા કલેક્ટર સાહેબે ઈવીએમ ફાડવા છે એમની પેટીઓ અહીંથી ક્રમબદ્ધ, જે નીચે વાહનો છે એ વાહન પણ પેક વાહન હશે, એમાં પેક વાહનમાં એના જે તે તાલુકાના સ્ટ્રોંગરૂમ સુધી પહોંચશે. જિલ્લા કક્ષાના વેરહાઉસમાંથી તાલુકા કક્ષાએ દરેક તાલુકાને, 5-5 તાલુકાને ટીપીડીપી માટેના ઈવીએમ છે એ આજે મુખ્ય જિલ્લાનું વેરહાઉસ છે વીસી હાઈસ્કૂલ, ત્યાંથી રવાના કરવામાં આવશે. ચોક્કસથી ચેક કરી વ્યવસ્થા સુરક્ષા વસ્તે જે કહી શકાય કે જે કરવામાં આવી રહ્યા છે, જે તમામ જિલ્લા કક્ષાથી તાલુકા કક્ષાએ લેવામાં આવે છે. અત્યારે આગામી સમયમાં મોરબી જિલ્લામાં વ્યવસ્થિતપણે અને ચુસ્ત રીતે ચૂંટણી યોજાય તેની તૈયારીઓ હાલ પૂર્ણ કરી દેવામાં આવી છે. અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. પોરબંદર જિલ્લા પંચાયતની ગત 2015ની ચૂંટણીની વાત કરવામાં આવે તો ભાજપે બહુમતી સાથે જીત મેળવી હતી. ગત 2015માં ધરમપુર જિલ્લા પંચાયતમાં દહેગામનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ 2020માં ધરમપુર ગ્રામ પંચાયતો પોરબંદર છાયા નગરપાલિકામાં સમાવેશ થતાં ધરમપુર જિલ્લા પંચાયત મટીને દહેગામ જિલ્લા પંચાયત બેઠક અસ્તિત્વમાં આવી. ગત ધરમપુર બેઠક પર ભાજપે જીત મેળવી હતી, જેમાં ભાજપના ઉમેદવાર ઉષાબેન સીડાનો વિજય થયો હતો. પોરબંદર જિલ્લા પંચાયતની દહેગામ બેઠકમાં કુચડી, કાટીલા, જાવર સહિત 8 જેટલા ગામોનો સમાવેશ થાય છે, જ્યારે દહેગામ અને કુચડી એમ 2 તાલુકા પંચાયતનો પણ સમાવેશ થાય છે. દહેગામ જિલ્લા પંચાયતમાં મતદારોની અંદાજિત સંખ્યા 16,000 જેટલી છે. પોરબંદર જિલ્લા પંચાયત તેમજ ત્રણેય તાલુકા પંચાયતની ચૂંટણીઓ છે તે યોજાવા જઈ રહી છે, ત્યારે સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ જે મતદારો છે તેઓનો શું મિજાજ છે અને કેવા ઉમેદવારોને તેઓ પસંદ કરશે તે સહિતની જે જાણકારી છે તે આપણે મતદારો પાસે લઈશું. આજે આપણે ઊભા છીએ પોરબંદર જિલ્લાનું જે દહેગામ જે ગામ છે ત્યાં જે જિલ્લા પંચાયતની જે બેઠક છે દહેગામ, અહીંના સ્થાનિકો સાથે આપણે વાત કરીશું કે તમે તમારા જે ગામમાં કેવો વિકાસ થયો છે અને કેવી કામગીરી અત્યાર સુધી થઈ છે. કામગીરી તો સારી થઈ ને વિકાસ એ સારો જ થયો છે. ખાસ રસ્તા હોય, લાઇટ હોય કે પછી જે સિંચાઈને લગતા કામ હોય ગામમાં જે વાડી વિસ્તારના ખેડૂતોના, તો આ અંગે કેવી કામગીરી થઈ છે. કામગીરી સારામાં સારી થઈ છે. જે ખેડૂતોની સિંચાઈની વાત કરે તો કેનાલની કામગીરી બાકી રહી ગઈ છે,
જે કેનાલ સફાઈ કરવાની છે અને કાઢિયા ઉપર લેવાના છે અને વાડી વિસ્તારના રસ્તા મેટલ કરવાના બાકી છે. અહીંયા અમારું મેટલ હાલતું નથી ગામનું. બહારથી મેટલની મંજૂરી આપે બાબડાથી ભારવાડાથી એ મેટલ હાલે તો એ રસ્તા પૂરા થઈ જાય. એ બાકી રહી ગયા છે રસ્તા વાડી વિસ્તારના. બીજા સ્થાનિક છે, કેવા ઉમેદવારો તમે ઈચ્છો છો અને અત્યાર સુધી તમારા ગામમાં જે લાઇટ હોય કે રસ્તા હોય સહિતની જે કામગીરી છે કેવી થઈ છે? કામગીરી તો બહુ સારી થઈ છે અને અમે ઉમેદવારની વાત કરો તો ઉમેદવાર એવો હોવો જોઈએ કે ગામમાં બધું ધ્યાન દેવું જોઈએ. બરાબર આ રસ્તા છે, પાણી છે, લાઇટ છે, એ બધી સુવિધા કાયદેસર મળે એવો એવા ઉમેદવાર અમે ઈચ્છીએ છીએ. બરાબર અને મહિને એકવાર ગામની મુલાકાત લઈએ અને ગામના જે પર્સનલ પ્રશ્નો કે ગમે તે પ્રશ્નો હોય તે અમારે સાંભળે અને ગ્રામસભામાં બધા હાજર રહીએ એવું બધી અમે સુવિધા માગીએ છીએ. એમ ગામમાં પાણીના પીવાના પાણીની વાત હોય કે આ બધી વ્યવસ્થા છે? ગામમાં પીવાના પાણીની વ્યવસ્થામાં એવું છે કે ઘરે ઘરે બધાએ કનેક્શન આપી દીધેલ છે, એ બધું કમ્પ્લીટ છે. પાણી ઓલરેડી કાયમી મળે જ છે અને બધું કમ્પ્લીટ જ છે અત્યારે. જે રીતે અહીંના જે સ્થાનિકો દ્વારા એવી જે માહિતી આપી તે મુજબ હાલ તો આ જે દેગામ ગામ છે ત્યાં જે પાયાની સુવિધા છે તે વિકાસ જે છે તે થયો છે અને હજુ પણ આગામી જે ઉમેદવારો જે ચૂંટણીમાં જે જીતશે જે લોકોના કામ કરશે તેવા જ લોકોને તેઓ મતદાન આપી અને જીતાવશે તેવું અહીંના સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે. પ્રતિષ્ઠિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, દેગામ. તો ભાવનગર કોંગ્રેસના વધુ 24 ઉમેદવારોની જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ કોંગ્રેસે 21 ઉમેદવારો જાહેર કર્યા હતા. કોંગ્રેસે કુલ 45 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કોંગ્રેસના 7 ઉમેદવારો જાહેર કરવાના બાકી. તો આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે જે ઉમેદવારોની પસંદગી અને સાથે સાથે છેલ્લે જ્યાં જાહેરાતની વાત છે તે જોવા મળી રહી છે કોંગ્રેસમાં. તો અત્યાર સુધી મનોમંથન ચાલી રહ્યું હતું અને આખરે અન્ય કેટલાક નામ જાહેર કરી દેવામાં આવ્યા છે કોંગ્રેસ ઉમેદવારોના. તો 45 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. કોંગ્રેસના 7 ઉમેદવારો જાહેર કરવાના હજી પણ બાકી છે. વધુ ઉમેદવારોની જાહેરાત કોંગ્રેસ તરફથી થઈ છે. ભાવનગરમાં કોંગ્રેસના 7 ઉમેદવારો જાહેર કરવાને લઈને નિર્ણય હજુ સુધી નથી લેવાઈ શક્યો અને તે જાહેર કરવાના બાકી છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે કોંગ્રેસ પક્ષ હજુ પણ કેટલાક ઉમેદવારો વિશે નક્કી નથી કરી શકી. તો ભાવનગરમાં કોંગ્રેસના વધુ 24 ઉમેદવારો જાહેર થયા છે. જામનગર ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. વોર્ડ નંબર 9 ની ટિકિટ મામલે વિવાદ સર્જાયો. પૂર્વ મેયર રાજુ શેઠ નારાજ થયા છે. રાજુ શેઠે પક્ષના હોદ્દેદારોની ટિકિટ માટે રજૂઆત કરી તો સ્થાનિક સંગઠનનો સબસલામત હોવાનો દાવો, પરંતુ બીજી તરફ નારાજગી પણ ઉડીને આંખે વળગી રહી છે. જામનગરમાં ભાજપમાં ભડકો જોવા મળ્યો છે. આ પહેલા પણ રાજીનામાનો દોર જોવા મળ્યો હતો. તો પૂર્વ મેયર રાજુ શેઠ પણ નારાજ છે. જામનગરમાં ભાજપમાં એક પછી એક નારાજગી અને આક્રોશના જે સમાચાર છે તે જાણવા મળી રહ્યા છે. તો ટિકિટ બાબતે જે માથાકૂટ થઈ રહી છે, પૂર્વ મેયર રાજુ શેઠ નારાજ થયા છે અને તેને કારણે હવે તેમને મનાવવા માટેના પ્રયત્નો પણ શરૂ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 9 ની ટિકિટ મામલે વિવાદ સર્જાઈ રહ્યો છે. પૂર્વ મેયર રાજુ શેઠ હાલમાં નારાજ છે. જામનગરમાં ભાજપમાં નારાજગી એક પછી એક સામે આવી રહી છે. આ પહેલા પણ નારાજગીનો દોર જોવા મળ્યો હતો અને કેટલાક ભાજપના જે કાર્યકરો છે અને તેમણે પક્ષનો સાથ છોડીને કોંગ્રેસમાં જોડાણ પણ કરી લીધું છે. સમાચારમાં આગળ વધીશું તે પહેલા હાલ રોકાઈએ એક બ્રેક માટે. વેલકમ બેક. વડોદરાની વાત કરીએ જે ભાજપના ઉમેદવારે ફોર્મ ભર્યું છે. વોર્ડ નંબર 8ના ઉમેદવારોએ ફોર્મ ભર્યું. ઉલ્લેખનીય છે કે ઉમેદવારો જાહેરાત બાદ આજે સવારથી જ ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હતી તેને લઈને તૈયારીઓ કરવામાં આવી હતી અને ત્યારબાદ વિજય મુહૂર્તમાં પણ કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. તો વડોદરામાં ભાજપના ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. વોર્ડ નંબર 8ના ઉમેદવારે ફોર્મ ભર્યું છે. તો વડોદરામાં ઉમેદવારોની પસંદગી બાદ ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જીતની આશા સાથે ઉમેદવારો પહોંચ્યા ફોર્મ ભરવા. તો પોતાના સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. આ સાથે સાથે સ્થાનિક પ્રશ્નો જલ્દી ઉકેલાય અને પ્રજાલક્ષી કાર્યો થાય તેવો પણ
વિશ્વાસ જતાવવામાં આવી રહ્યો છે, ત્યારે જોવું રહ્યું કે આવનારા દિવસોમાં પસંદગી પામેલા ઉમેદવારો સ્થાનિક લેવલે કેવો વિકાસ કરે છે. તો ભાજપના ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા કચેરીએ, જ્યાં આજે કેટલાક ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તો વડોદરા વોર્ડ નંબર 8ના ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું. નારાજ નેતાઓને મનાવવાનું મિશન ચાલી રહ્યું છે. ખાનપુર કાર્યાલયે બેઠક કરવામાં આવી હતી. જગદીશ પટેલ અને આઈ કે જાડેજા સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ વોર્ડના કેટલાક કાર્યકરો અને સમર્થકો જે નારાજ થયા હતા ટિકિટ વહેંચણીને અને ટિકિટ આપવાની લઈને, અને તેનો હલ્લાબોલ પણ જોવા મળ્યો હતો. કાર્યાલય ખાતે હવે જગ્યાએ ઉમેદવારો છે તેમને ઉમેદવારી પત્ર ભરાઈ રહેલા છે અને મેન્ડેટ આપવાનો ધમધમાટ ચાલી રહેલો છે. હાલ તમે જે દ્રશ્યો જોઈ રહેલા છો તો શહેર ભાજપ પ્રમુખ સહિત પ્રભારી અને ગૃહ રાજ્યમંત્રી પણ છે. શહેર ભાજપ પ્રમુખ સાથે વાત કરીશું. જગદીશભાઈ, કઈ રીતની વ્યવસ્થાઓ ગોઠવેલી છે? તમામ જે ઉમેદવારો છે તેમના સુધી મેન્ડેટ પહોંચી ગયેલા છે? અહીંયા આજે જ્યારે ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે, કાલ સાંજે મોડી રીતે ઉમેદવારની પસંદગી થઈ હતી. અત્યારે પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રભારી આઈ કે સાહેબ, પ્રદીપસિંહજી પણ અહીંયા આવ્યા છે. જેમ જેમ ફોર્મ ભરાતા છે, દરેક મેન્ડેટને ઉમેદવારને મેન્ડેટ આપતા જઈએ છીએ. મોટાભાગના ફોર્મ આજે ભરાઈ શકે એવું પ્રયત્ન કરીએ છીએ. જે ફોર્મ બાકી રહી જશે એ કાર્યકર્તાઓને ફોર્મ કાલે ભરાશે ઉમેદવારોના, અને બધાને મેન્ડેટ કાલ સુધીમાં પહોંચી જશે. કાલ સુધીમાં તમામ લોકોને મેન્ડેટ પૂરી જશે. શહેર પ્રભારી આઈ કે જાડેજા પણ છે, તેમની સાથે પણ વાત કરીશું આપણે. બાપુ, ખાસ કરીને સવારથી તમે અહીં આ છો, કાર્યકરોએ પણ નારાજગી પોતાની વ્યક્ત કરેલી હતી, કઈ રીતે મનાવેલા? હું એની નારાજગી સમજતો નથી. એનો ભાવ હોય, એની લાગણી હોય. અમે ગઈકાલે પણ મોડી રાત સુધી બધાને સાંભળ્યા છે, આજે પણ સવારથી બધાને સાંભળી રહ્યા છીએ. 192 સીટ છે, 3000 કરતાં વધારે લોકો અપેક્ષા વ્યક્ત કરી હોય ત્યારે કોકને લાગણી થઈ કે હું આના માટેનો હકદાર હતો પણ મને મળ્યા નથી. એવા કાર્યકર્તા આગેવાનો કોઈ આવે તો અમે એમને સાંભળીએ છીએ, એમની સાથે વાતચીત કરીએ છીએ, એમની લાગણીને પણ જાણીએ છીએ. પરંતુ આખરે તો બધા જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીને, ભારતીય જનતા પાર્ટીના કમંડને જીતાડવા માટે મહેનત કરશે એવું અમને કહીને જાય છે. બહુ ખાસ કરી અને વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું હતું, 12:39 સમય આપવામાં આવેલો હતો. ઘણા ઉમેદવારો હજી સુધી ઉમેદવારી પત્ર લઈને નથી પહોંચેલા. લગભગ ઉમેદવારો પહોંચી ગયા છે. 16 જગ્યાએ ઉમેદવારનું ફોર્મ ભરવાનું કામ ચાલુ છે. ક્યાંક કોઈને ફોર્મની ચકાસણીમાં અથવા તો પોતાની માહિતીમાં વાર લાગી હશે, પરંતુ 12:39 બધાએ પોતાનું જે કંઈ કાર્યવાહી હતી એ તો ચોક્કસપણે કરી છે. એમનું મુહૂર્ત એમને સાચવી લીધું છે અને ક્રમવાર જુદા જુદા સ્થળે રિટર્નિંગ ઓફિસર પાસે, આરઓ પાસે ફોર્મ ભરી રહ્યા છે અને આ પ્રક્રિયા ચાલુ છે. આવતીકાલ સુધીમાં બધા જ ઉમેદવારના ફોર્મ ભરી જશે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ પણ આવેલા છે. બાપુ, ખાસ કરી અને 175+ ટાર્ગેટ રાખેલો છે, જે રીતનું વાતાવરણ છે, લાગે છે કે ઉમેદવારો ડિક્લેર થયા પછી હવે આ લક્ષ્ય હાંસિલ થશે? મને સંપૂર્ણપણે દેખાય છે કે અમદાવાદના મારા સાથી કાર્યકર્તાઓ જેને મ્યુનિસિપલ કાઉન્સિલરની ટિકિટો મળી છે, પાર્લામેન્ટરી બોર્ડે ટિકિટો આપી છે, અને હું માનું છું કે અમે 175+ લક્ષ્યાંક સારી રીતે પૂર્ણ કરીશું. વિશ્વ કેન્સર દિવસે ભાવનગરના એક મહિલા તબીબે અનોખો સંદેશ આપ્યો. કેન્સર પીડિત મહિલા માટે તેમણે પોતાના વાળ દાનમાં આપી દીધા. વાળ એ સ્ત્રીનું આભૂષણ છે જેની મહિલાઓ આજીવન સંભાળ રાખે છે. જોકે ભાવનગરના સ્મિતાબેન વંડરાએ વિશ્વ કેન્સર દિવસે પોતાના વાળનું દાન કર્યું. કેન્સર હોસ્પિટલની મુલાકાત દરમિયાન કેન્સરના દર્દીઓની પીડા અને મનોદશા જાણ્યા બાદ તેમણે આ નિર્ણય કર્યો હતો. વડોદરામાં નેચરોપથી અને યોગ સાયન્સના કોર્સમાં 4th અને અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા સ્મિતાબેન શહેરના એક સલૂનમાં પોતાના વાળ ઉતરાવ્યા હતા. આમ કરીને તેઓ કેન્સર સામે લોકોમાં જાગૃતિ લાવવા માંગે છે. તો એ લોકો ઘણીવાર સમાજનું એક મજાકનું પાત્ર સમાજ બનાવી દે છે અને મજાક ઉડાવી દે છે. તો એ જે તબક્કો એ લોકો વિતાવી રહ્યા હોય છે એમાં એ સર્વાઈવ કેટલું મુશ્કેલ છે. અને એ વિચાર ઉપરથી મને એવું લાગ્યું કે મારે શું કરવું. તો મેં વિચાર્યું કે હું એક વર્લ્ડ કેન્સર ડે સેલિબ્રેટ કરું અને હું મારા પોતાના હાયર ડોનેટ કરું. સ્મિતાબેન વંડરાએ પોતાના વાળ મુંબઈની ટાટા મેમોરિયલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેન્સરના મહિલા દર્દીને આપશે, જેથી તેમાંથી તેઓ પોતાના માટે વીક બનાવી શકે. સ્મિતાબેનને કેન્સર પીડિતોની સેવાના વિચારનો વારસો તેમના પિતા તરફથી મળ્યો છે, જેઓ એક વૈદ્ય છે.
આ વાર્ડ અમે એક સંસ્થાને મોકલશું, જે સંસ્થા આમાંથી વિંગ ક્રિએટ કરી અને કેન્સર પીડિત દર્દીઓને યોગ્ય જરૂરિયાતમંદ, જે વ્યક્તિ પોતાની વિંગ ન ખરીદી શકે એવા લોકોને ગિફ્ટ કરશે. અને આજના દિવસે આ અમે સુખદ ખૂબ લાગણી અનુભવીએ છીએ. કેન્સરના દર્દીઓ માટે ભાવનગરની આ યુવતીએ કરેલા કામને લાખો લોકો વખાણી રહ્યા છે. નીતિન ગોહિલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. કોવિડ-19ની મહામારી પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે ત્યારે હવે જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ, આપણે વાયરસને હરાવવા તરફ એકસાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18ના અભિયાનમાં દરેક પડાવમાં આપણો સાથ આપશે. જ્યાં સુધી બધા જ સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેન સંજીવનીનું લક્ષ્ય સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે. એક જીનિયસની ઓળખ નાની ઉંમરથી જ થઈ જાય છે. તેઓ પોતાનો કમાલ નાની ઉંમરથી જ દેખાડવાનું શરૂ કરી દે છે. નેટવર્ક 18ના પહેલમાં પણ આવા જ કેટલાક જીનિયસને તમારી સામે લાવી રહ્યું છે. નેટવર્ક 18ની ખાસ રજૂઆત બાયજુસિયન જીનિયસમાં આ બાળકોનો ઉત્સાહ વધારવા આ વખતે અમારી સાથે જોડાયા છે રાજકુમાર રાવ. જોવાનું ન ભૂલતા બાયજુસિયન જીનિયસ 6 ફેબ્રુઆરીએ સાંજે 7:30 વાગે ન્યૂઝ 18 ગુજરાતી પર. 10 साल के जब मैं था मुझे तो याद भी नहीं. आई थिंक मैं तो क्या गलियों में घूम रहा था, कंचे खेल रहा हूँगा. Can I have your card? Actually, card is right now not with me. Business card. She does carry a business. Fantastic. और अभी वो 10 साल के हैं और एक 13 साल की है. एक ऑलरेडी टेक्नोप्रेनोर है, उनकी अपनी कंपनी है जो जुनेरा है. और श्रीनिका है, वो 10 साल की है, वो ओडिसी डांस करती है इतना अच्छा नेशनल लेवल पे. मैंने श्रीनिका को रिक्वेस्ट किया कि मुझे थोड़ा डांस सिखाएं क्योंकि मुझे डांस बेहद पसंद है. बहुत टफ था, ऑफकोर्स मैं कर नहीं पाया. 1 2 3 ऋष्टधनु 4 5 6 7. वाओ, तुमने माखन खाया? पक्का झूठ. इधर आओ. ये हांडी किसने तोड़ी? उसने तोड़ी, तुमने कुछ नहीं किया. हाँ, और ये हाथ पे क्या लगा हुआ है इतना सारा माखन? उसने लगाया. આ હતા અત્યાર સુધીના ખાસ સમાચાર. વધુ સમાચારો જોવા માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.